કેશવરામ કાશીરામ શાસ્ત્રી એટલે કે કેકા શાસ્ત્રી અથવા શાસ્ત્રીજીના હુલામણા નામથી દેશભરમાં જાણીતી આ એ વ્યક્તિ છે જેઓ સંશોધન અને સાહિત્ય ઉપરાંત અનેક સાહિત્યિક સામાજિક ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ સાથે દાયકાઓ સુધી સંકળાયેલા રહી અનેક ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું છે। આવી બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી કેકા શાસ્ત્રીનો જન્મ તારીખ 28/7/1905 રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામમાં થયો હતો। એમના પિતાશ્રીનું નામ કાશીરામ કરસનજી શાસ્ત્રી અથવા બાંભણિયા, માતાનું નામ દેવકી બહેન ઉર્ફે કસ્તુરબાઈ અને પત્નીનું નામ પાર્વતીબેન। પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં જ મેળવી શાસ્ત્રીજીએ 1922 રાજકોટમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી। પિતાજી પાસે 11મા વર્ષથી જ સંસ્કૃતનું શિક્ષણ શરૂ કરનાર શ્રી કેકા શાસ્ત્રીએ જોતજોતામાં કાવ્યશાસ્ત્રમાં પ્રથમા અને દ્વિતીયા, પુરાણમાં પ્રથમા અને દ્વિતીયા તેમજ બૌદ્ધ પાલીમાં પણ પ્રથમા અને દ્વિતીયા પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી દીધી। મુંબઈમાં થોડો સમય રહી ત્યાં હસ્તલિખિત ગ્રંથોની મુદ્રણક્ષમ નકલો બનાવવી અને પ્રૂફ રીડિંગની પણ તાલીમ મેળવી। નાની ઉંમરથી જ અધ્યાપન સાથે સંકળાયેલા રહેલા શાસ્ત્રીજીએ એમના પિતાજી જે પાઠશાળામાં સેવાઓ આપતા એ જ પાઠશાળામાં સતત 58 વર્ષ સુધી સેવાઓ આપી એને ચલાવી અને પછી તેઓએ અમદાવાદને જ પોતાનું મુકામ બનાવ્યું। અમદાવાદમાં પત્રકારત્વના ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી શાસ્ત્રીજી હીરાલાલ પારેખ, આપણા જાણીતા હાસ્ય લેખક શ્રી મધુસૂદન પારેખના પિતાશ્રીના સહકારથી ગુજરાત વિદ્યાસભામાં જોડાયા અને ત્યાં એમને સંશોધનની મનગમતી પ્રવૃત્તિ મળી ગઈ। થોડા જ સમયમાં વધારાના કામ તરીકે એમણે ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં એમએના વિદ્યાર્થીઓને અપભ્રંશ તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણાવવાનું કાર્ય શરૂ કર્યું અને કવિશ્રી ઉમાશંકર જોશી નિવૃત્ત થતાં જ માત્ર મેટ્રિક્યુલેટ થયેલા શાસ્ત્રીજી ત્યાં ભાષાભવનમાં પ્રોફેસર તરીકે નિયુક્ત થયા। એટલું જ નહીં પરંતુ PhDના ગાઈડ તરીકે પણ તેમને માન્યતા મળી, જેને કારણે 16થી પણ વધુ વિદ્યાર્થીઓને એમના માર્ગદર્શન હેઠળ PhDની પદવી મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું। આમ સંશોધક અને અધ્યાપક તરીકે ભોજે વિદ્યાભવન, લાલભાઈ દલપતભાઈ સંશોધન વિદ્યાભવન, BD આર્ટ્સ કોલેજ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે કે ગુજરાત વિદ્યાસભા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સતત સંકળાયેલા રહી એમણે પોતાની અમૂલ્ય સેવાઓ આપી। ભાષા, લિપિ, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, ધર્મ, સમાજ, પુરાતત્વ, ઇતિહાસ, ચરિત્રલેખો વગેરેમાં સંશોધન ઉપરાંત અનુવાદ અને મૌલિક સાહિત્યના તેમણે લખેલા પુસ્તકોની સંખ્યા તો 240થી પણ વધુ છે અને વિવિધ લેખોની સંખ્યા તો 1500 જેટલી થવા જાય છે, જેની સંપૂર્ણ યાદી આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં આપવી શક્ય નથી। ભારતીય વાસ્તુશાસ્ત્રની એક વિશિષ્ટતા છે, એમના જે મકાનો, રાજમહેલો વગેરે બાંધવામાં આવતા હતા એમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવતી હતી
કે મકાન હોય કે રાજમહેલ હોય, એના ચારે ખૂણાઓ જે છે એ રેક્ટેન્ગ્યુલર હોવા જોઈએ. બીજું, દક્ષિણ સિવાય નહીં, ત્રણ બાજુએ દરવાજા આવી શકે. દક્ષિણમાં દરવાજો ન હોય સામાન્ય રીતે, એ વિશે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા જ્યારે હું આવ્યો ત્યારે મેં ગીતાનો અનુવાદ કર્યો, શ્લોકોનો જ અનુવાદ માત્ર કર્યો, એટલે ગીતાના સંસ્કાર મારા મગજની અંદર આરૂઢ થઈ ગયા. અત્યારે મારા જાહેર ભાષણમાં પણ હું કહું છું કે મને ગોપાલ કૃષ્ણ કરતાં ગીતાનો કૃષ્ણ વધારે, આજને માટે ગોપાલ કૃષ્ણ કરતાં ગીતાના કૃષ્ણની મારે બહુ જરૂર છે. કે એ કહી છે કે હૃદયનું દૌર્બલ્ય દૂર કરી અને લડવાને માટે તૈયાર થયા, એ આજ્ઞા મારા હૃદયમાં ઘસી ગઈ છે. અને વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ હોવાથી એનું જ હું અત્યારે સમર્થન કરું છું. એ સંસ્કારોમાં પાછા વલ્લભાચાર્યના ગ્રંથો હું ભણ્યો, પિતાજીએ મને ભણાવ્યા, એ સંસ્કારો ચાલુ રહ્યા, એટલે કૃષ્ણ ભક્તિ તરફ મારું વલણ સ્વાભાવિક થઈ ગયું. અને એ એટલું પ્રબળ છે આજે કે હું અહીં કીર્તન કરું છું છોટે શ્રીનાથજી કે પાસ. બહુ મજાનો પ્રશ્ન છે આ તો. તમે જાણતા નહીં હોવ કે દુનિયામાં આર્ય નામની કોઈ જાતિ કે વંશ હતો જ નહીં. ઋગ્વેદથી લઈને 1859માં મેક્સપ્લોરે ઋગ્વેદના વોલ્યુમ પ્રસિદ્ધ કર્યા, એમાંના ત્રીજા ગ્રંથના ઉપોદ્ધાપમાં પહેલી વાર આર્ય નામની જાતિ છે એમ કહેવામાં આવ્યું. એટલે જરૂર એને પકડી પાડ્યું કે આર્ય નામની જાતિ હતી, આર્ય નામની જાતિ હતી. એફ ઈ પાર્જિનર નામના અંગ્રેજ આઈસીએસ ઓફિસર, બેંગાલ હાઈકોર્ટનો ચીફ જસ્ટિસ, એણે એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન નામનો ગ્રંથ 1922માં પ્રસિદ્ધ કર્યો. એમાં એણે ઐલો એટલે કે પુરુરવાના વંશજો, જેનો પ્રૂફ અત્યારે વાંચ્યું છે, ઐલો કૌંસમાં આર્યન પ્રગટ નહીં, અહીંથી ભારતમાંથી આગળ વધ્યા. દ્રુહ્યુ, હા હવે એ કોણ વધ્યા તો કે દ્રુહ્યુઓ. ઋગ્વેદની અંદર 5 જાતિઓ છે, એ જાતિઓમાંની એક દ્રુહ્યુ જાતિ છે. એ દ્રુહ્યુઓ આગળ ગયા, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાની રાજ્ય શાસન પદ્ધતિ લઈને ગયા. એને કારણે યુરોપની ભાષાઓ બધી આપણી ભાષામાંથી નીકળેલી છે એ લોકો કહે છે. હવે 1936માં જ હું આવ્યો ને, એ જ વર્ષે ગાંધીજીના પ્રમુખપણા નીચે સાહિત્ય પરિષદનું 12મું અધિવેશન, 11માં હું લાઠીમાં ગયો હતો, 12માં તો હું અહીંયા હતો જ. અને ત્યાંને કારણે હું મધ્યસભામાં, જેને વિષય વિચારણી કહે છે ને, એમાં હું ચૂંટાઈ ગયેલો હતો. એ મહેરબાની મારે મનુષ્યને જ માનવી છે, હું ચૂંટાયેલો હતો. એટલે વિષય વિચારણી અંદર આ વિષય આપવાનો હતો કે ગુજરાત વિદ્યાપીઠની જે જોડણી છે એનો સાહિત્ય પરિષદે સ્વીકાર કરવો. નીચે અમે 11 સભ્યો હતા, એમાં 6 સભ્યો હતા, એમાં હું, ગોળરાય માકડ, ચંદ્રલાલ વર્ધમાન શાહ, પછી બચુભાઈ રાવત, હિરલાલ પાળેક અને આનંદશંકર ધ્રુવ, અરે ભૂલ, અંબાલાલ જાની પારસવાળા, એ 6 હતા. નીચે નક્કી કરીને ગયા કે આપણે વિરોધ કરવો, જેવો ગાંધીજીએ ઠરાવ મૂક્યો કે તત્ત જ હું ઊભો થયો, 1/2 કલાક મેં ડિસાઇડ કર્યા કે આ કારણે આપણે અલપમાં નહીં પડવું જોઈએ, ભલે વિદ્યાપીઠ કામ કરે પણ સાહિત્ય પરિષદ શું કામ આવવું જોઈએ. હવે એ પછી મતમાં આવ્યો ત્યારે સાહેબ વિરોધમાં 6 હાથ ઊંચા થયા, 6 ને 5 11, 6 આવું થાય. એ વખતે
મુનશીએ હિરાલાલ પારેખને અંબાલાલ જાની સામે આમ કરડી નજર કરી, ગાંધીજી જોયે છે, કરડી નજર કરી, એટલે ઊભા થયેલા હાથ નીચે ગયા. મેં કે બાપુજી હું સ્વીકારી લઉં છું. એ વખતે ગાંધીજી કહ્યું, શાસ્ત્રીજી આનાથી જોડણી સુધારના દ્વાર બંધ થતા નથી. આ વાક્ય એમણે કહ્યું. જેટલી વિસ્તૃત આ યાદી છે એટલી જ વિસ્તૃત યાદી એમને મળેલી પદવીઓ, એવોર્ડ, માનપત્રો અને ચંદ્રકોની છે. ભારત સરકારે પણ શાસ્ત્રીજીને પદ્મશ્રીની પદવીથી સન્માન્યા છે. શ્રીમદ વલ્લભાચાર્યજીના સર્વ સમર્પણના સિદ્ધાંતથી પ્રભાવિત થયેલા શાસ્ત્રીજીની ધાર્મિક અને વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત શાખાના અધ્યક્ષ તરીકેની ઉમદા સેવાઓનો પણ એક આગો ઇતિહાસ છે. આવા સાચા અર્થમાં સારસ્વત, સાદુ અને સાત્વિક જીવન જીવતા ભેખદારી, સતત સંશોધન, સાહિત્ય અને ગુજરાતની અસ્મિતાના ચિંતક શાસ્ત્રીજીનો 27 જુલાઈ 2004 રોજ શતાયુ વર્ષ પ્રવેશ સમગ્ર ગુજરાતે એક મહાપર્વ તરીકે ઉજવ્યો હતો. ગુજરાતની અસ્મિતાના રખેવાળ જ નહીં પરંતુ એના ઘડવૈયા પણ કહી શકીએ એવી આ મહાન વિભૂતિનું અવસાન 102મા વર્ષે તારીખ 9/9/2006 રોજ અમદાવાદમાં થયું હતું. એમની ભવ્ય સ્મશાન યાત્રામાં અનેક સંતો, મહંતો, નાગરિકો, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક રાજકારણીઓ પણ જોડાયા હતા. એટલું જ નહીં પરંતુ ત્યારબાદ ભારતભરના સંતો અને મહાનુભાવોએ એમને આદરભરી શ્રદ્ધાંજલિ આપી હતી. આજે ભલે શાસ્ત્રીજી આપણી વચ્ચે સદેહે ઉપસ્થિત નથી પરંતુ અક્ષરદેહે અને એમની સ્મૃતિમાં કેકા શાસ્ત્રી શિક્ષણ સંકુલમાં આવેલા કાયમી મ્યુઝિયમ દ્વારા તેમજ એમના જ ગામ માંગરોળમાં એમની સ્મૃતિમાં આવેલ માનનીય કેકા શાસ્ત્રી વિદ્યાલય દ્વારા તેઓ સતત આપણી વચ્ચે અમર રહેશે.